રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે જાહેરાતથી વાલીઓમાં અનુભવાશે રિપોર્ટ ભાવનગરમાં બોગસ બેલિંગ કૌભાંડો વચ્ચે વેરા શાક ઉગરાવવામાં સ્થાનિક તંત્રના ધાંધિયા સામે આવી રહ્યા છે ભાવનગર જીએસટી બોગસ બેલિંગ ક્ષેત્રે દેશભરમાં આગવું સ્થાન ધરાવે છે ભાવનગરમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન ચૌદ હજાર કરોડનું બોગસ બેલિંગ ઝડપી લેવામાં આવ્યું છે જેરે તેર વધુ લોકોની બોગસ બેલીં ટેકરણમાં અટકાયત પણ કરવામાં આવી છે જો કે હજુ સ્થાનિક તંત્ર વિરાશાખ ઉગરાવામાં માત્ર 30% જ સફળતા મેળવી શક્યું છે જેરે બાકીની વિરાશાખ ઝડપથી ઉઘરાવી લેવી જોઈએ તેવો સરકારનો આદેશ હોવા છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી પણ હલતું નથી નોંધની દાખલો અમે કડક હાથે આપીએ છે એટલે જ્યાં ખોટા નંબરની શંકા હોય ત્યાં અમે નથી આપતા અને ઊંડાણપૂર્વકની ચકાસણી કરીને આપીએ છીએ અને બીજું કે હવે ઓલરેડી જે લોકો આમાં સંડોવાયેલા હતા એ લોકોએ લીધેલા નંબર્સ એલિમિનેટ થઈ ગયા છે એને કારણે પણ અસર પડી છે એટલે હવે બિલિંગ અત્યારે તો બિલકુલ નહીં છે આવનાર સમયમાં મારી સમજ જાય છે ત્યાં સુધી આ બિલિંગની એક્ટિવિટી ઘટશે રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુની આત્મહત્યા મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ ભક્તો અને સાધુ સંતોએ લગાવ્યો છે પહેલા મહંતના મોતને કુદરતી મોતના ખપાવાયું હતું સમગ્ર મામલે પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેના આધારે કુવાડવા પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સાધુ દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈને પોલીસ આવેદન પત્ર પાઠવી આરોપીઓને સજા કરવા માંગ કરવામાં આવી હતી કે જે ફરિયાદી છે એ ફરિયાદી પાછી ખેંચતા હતા એના દ્વારા ત્યારે અમને ખબર પડી કે પોલીસે ચાર્જશીટ પણ મૂકેલી નથી ફરિયાદ પાછી ખેંચી લે કે કેસ રફે ફફે કરવા આવ્યા છે રજૂઆત છે કે એ લોકોને પકડે ગિફ્ટાર કરે એ લોકોને સજા થવા જોઈએ દસ દસ મહિના